અરવલ્લી જિલ્લામાં ઉનાળા દરમિયાન લોકોને પાણીની મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે બંધ હેન્ડપંપ રિપેરિંગ કરવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી। અરવલ્લી જિલ્લામાં ઉનાળા દરમિયાન લોકોને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે બંધ હેન્ડપંપ રિપેર કરવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેના માટે 10 ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 1886 ફરિયાદ મળી છે, જે પૈકી 482 હેન્ડપંપ રિપેર કરવામાં આવ્યા છે, જ્યારે 305 જગ્યાએ સ્થળ મુલાકાત કરતા સમારકામની આવશ્યકતા નહોતી તે જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1864 જળસંચયના કામો હાથ ધરનાર છે, જેમાંથી 68 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે હાલના તબક્કે 260 કામો પ્રગતિમાં હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું। દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી। ઉનાળાની પરિસ્થિતિ ધ્યાને રાખતા જે હેન્ડપંપ રિપેરિંગની ફરિયાદો હોય અથવા પીવાના પાણીની મુશ્કેલીની ફરિયાદો હોય એના માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલું છે GWSSB પાણી પુરવઠા વિભાગ મારફત। એના ઉપર આજદિન સુધી જે 1886 1886 જેટલી ફરિયાદો મળેલી હતી હેન્ડપંપ બંધ હોવાની, બગડેલા હોવાની, એમાં 10 જેટલી ટીમો કાર્યરત છે આખા જિલ્લાની અંદર, અને આજદિન સુધી એમાંથી 482 જેટલા રિપેર થઈ ગયા છે। 305 સ્થળ મુલાકાત કરતાં કોઈ રિપેરની આવશ્યકતા નહીં હોવાનું ધ્યાન ઉપર આવેલું છે, અને બાકીના જે હેન્ડપંપ છે ત્વરાએ રિપેર થાય એના માટેનું સૂચન કરવામાં આવેલું છે। સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત 1884 જેટલા કામો માસ્ટર પ્લાનની અંદર સમાવિષ્ટ કરેલા છે, એમાંથી 68 જેટલા કામો આજની તારીખમાં પૂર્ણ થઈ ગયેલા છે ઓલરેડી, અને 260 જેટલા કામો પ્રગતિ હેઠળ છે।